સરકાર દ્વારા ઘણા વર્ષોની પુલ બનાવવાની માંગ આજે પણ સંતોષવામાં નથી આવી ગોંડલથી થી પાંચ કિલોમીટર જેટલા અંતરે આવેલા વોરા કોટડા ગામ અને ગોંડલ વચ્ચેના રસ્તામાં ગોંડલ નદી પસાર થઈ ગયું છે આ ગોંડલી નદી ઉપર રાજાશાહી યુગની બેઠી ધારી આવેલ છે જેને લઈને ચોમાસાની ઋતુમાં ગોંડલી નદીમાં આવતા પૂરને લઈને ગોંડલ વોરા કોટડા વચ્ચેનો વાહન વ્યવહાર વારંવાર ખોરવાઈ જવાની સાથે વોરા કોટડા ગામ સંપર્ક વિહોણું બની જવા પામે છે ગ્રામજનો માટે ઇમરજન્સી સારવાર મેળવી પણ મુસીબત ભરી બની જવાની સાથે અનેક વખત પૂરની પરિસ્થિતિમાં અકસ્માતો સર્જાય છે જેમને લઈને ગ્રામજનો દ્વારા વારંવાર ગોંડલી નદી ઉપર ઊંચો પુલ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે તેમ છતાં ગ્રામજનોની માંગ તંત્રના બહેરા કાને અથડાય છે ગોંડલ થી જતા હોરાકોટડા ગામે જવા માટે વચ્ચે જે ગોંડલી નદી આવેલ હોય ઉપર અવાસમાં થોડા ઘણા વરસાદને કારણે પણ ગોંડલમાં રોડ પર જતા લોકો નદીમાં ડૂબવા લાગે છે વોરાકોડાના ગ્રામજનોને ભૂતકાળમાં ઘણા જીવો ગુમાવવાનો વારો આવેલ છે એ તમામ પ્રેસ મીડિયાએ નોંધ પણ લીધેલ છે પૂર આવવાના કારણે અનેક લોકોએ જીવ જીવ ગુમાવેલ છે અકસ્માતે શોટ લાગવો દિલવરી આવી અમારો બીજો કોઈ રસ્તો ન હોય ગોંડલ જવા માટેનો તો અમારે દમ તોડવાનો વારો આવે છે જીવ ગુમાવવાનો વારો આવે છે એ પ્રેસ મીડિયામાં નોંધ લીધેલ છે હાલ સરકારે ભાદર ડેમ ભરવા માટેની જે યોજના યોજના થકી આભાર સારી વાત છે સરકારે ચોમાસા પહેલાં આ પાણી ચાલુ કરેલ ત્યારનું આ બેઠો પુલ ધાબી ગોંડલી નદી માથે નદી ઉપર આ છેલ્લા ચાર મહિનાથી આ પૂર સતત ચાલુ છે વારી ગયું છે ઘણા લોકો નદીમાં જાય છે મોટી નદી છે ઘણા જીવો ગુમાવે આપ જોઈ શકો છો અહીંયા ટીમ એમ્બ્યુલન્સ તમામ હાજર રાખે છે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે ભૂતકાળમાં પણ ઘણા જીવો અમે ગુમાવેલ છે સરકારને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે અમારે આ રોડ પર નાનો એવો કોજવે પુલ બનાવે અથવા અહીંથી બાંદ્રા જવા માટેનો બે કિલોમીટર રોડ પાકો કરી આપે તો પણ અમે દવાખાને વાયા બાંદરા થઈને જઈ શકી અમારો આ છેલ્લા સાતર વર્ષથી અમે લડાઈ આપી છે અમારો આ પ્રશ્નનું નિવારકણ લાવવા અમારી સરકારને બે હાથ જોડીને વિનંતી છે હાલમાં સૌરાષ્ટ્રના મોટા ડેમમાં ઘડીના પામતા ભાદર ડેમની સૌની યોજના થકી નર્મદાના પાણી ગોંડલી નદીમાં ઠાલવીને ભરી દેવાનું કાર્ય હાથ ધર્યું છે ત્યારે સરકારના કાર્યને ગ્રામજનો બિરદાવી રહ્યા છે પરંતુ વોરાકોટડાના ગ્રામજનો માટે રસ્તામાં બેઠા પુલ ઉપરથી પસાર થતા હોવાની સેવાડ બાજી જવાની સાથે રાહદારીઓ માટે અકસ્માત સંભવ બન્યા છે આ બેઠા પુલ પાસે વારંવાર પાણીમાં ડૂબી જવાની અકસ્માત ઘટનાઓ બનતી હોવાની સાથે તંત્રને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રાખવી પડતી હોવા છતાં પણ ગ્રામજનોની વર્ષો જૂની ઊંચો પુલ બનાવવાની માંગ તંત્ર દ્વારા સંતોષવામાં આવતી નથી ત્યારે બે હાથ જોડીને વિનંતી કરતા ગ્રામજનો પાયાનો પ્રશ્ન ક્યારે હલ થશે એ જ જોવાનું રહ્યું નરેશ શેખલિયા નિર્માણ ન્યૂઝ ગોંડલ